કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર 8 ધારાસભ્યો આવતીકાલે શનિવારે પ્રદેશ પ્રમુખની હાજરીમાં વિધિવત રીતે ભાજપમાં જોડાશે. આમાંથી હવે કેટલાને ટિકિટ મળે છે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે અનલોક 2.0ની તૈયારીઓ શરૂ કરી. 30મી જૂને નવી ગાઈડલાઈન જાહેર થઈ શકે છે. 15 ઓગસ્ટ બાદ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ તથા મેટ્રો શરૂ કરવાની મંજૂરી મળી શકે છે. અમદાવાદની સાબરમતી જેલમાં પાકા કામના કેદીએ ઝાડ પર ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. જેલમાં અત્યાર સુધીમાં 16 કેદી અને 56 કર્મીઓને કોરોના થયો છે. કેન્દ્રીય ટીમના નિર્દેશ અનુસાર રાજ્યમાં હવે રીસર્વેલન્સ રાઉન્ડ શરૂ કરવા સરકારનું આયોજન. બોપલમાં 2 વસાહતો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા. શહેરમાં હાલ 36 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે. અને આજના કેસની વાત કરીએ તો રાજ્યમાં નવા 580 કેસ અને 18 મોત. અમદાવાદમાં 219 કેસ અને 8 મોત. સુરતમાં 182 કેસ અને 3 મોત. ઉત્તર ગુજરાતમાં 5 મોત નોંધાયા. વડોદરામાં 45 કેસ. ગાંધીનગર ભરૂચમાં 16. આણંદ પાટણમાં 8-8. ખેડામાં 5. મહેસાણામાં 6 કેસ. સુરેન્દ્રનગરમાં 4. સાબરકાંઠામાં 3. કચ્છમાં 3. અને બોટાદ નવસારીમાં 2 નવા કેસ નોંધાયા. નવ ગુજરાત સમય સાથે જોડાવા બદલ આપનો આભાર.